વંદે માતરમ બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને બાળ મિત્રો? આજે આપણે ગણિત વિષય ભણવાનો છે, ગણિત વિષયમાં ભાગ 2. તો તમે બધા જ મારી સાથે ગણિતની ચોપડી કાઢો અને એમાં પાના નંબર 16 ખોલો. તો બાળ મિત્રો, આ છે આપણું પાના નંબર 16. તમે બધાએ જ ખોલ્યું? વેરી ગુડ. તો ચાલો સૌ પ્રથમ સૂચના વાંચું એટલે ખ્યાલ આવી જાય કે આજે આપણે શું ભણવાનું છે. તો અહીંયા લખ્યું છે, અંક બોલો અને લખો. અરે બાળ મિત્રો, આ પેજ ઉપર એક અંક આપ્યો છે જે આપણે બોલવાનો પણ છે અને લખવાનો પણ છે. પણ તમને ખ્યાલ છે, આપણે આગળ ઘણા બધા અંકો ભણી ગયા. આપણે પ્રથમ સત્રમાં એકડે એકથી બગડે મીંડે 20 સુધીના બધા જ અંકો લાઇનમાં વ્યવસ્થિત ભણ્યા. પછી આપણે બીજા સત્રમાં બગડે એકડે 21થી ભણવાનું શરૂ કર્યું. તો ચાલો આપણે બગડે એકડે 21થી બધા જ અંકો લાઇનમાં બોલી જઈએ. તમે પણ મારી સાથે બોલવાની શરૂઆત કરો. બગડે એકડે 21, બે બગડા 22, બગડે તગડે 23, બગડે ચોગડે 24, બગડે પાછડે 25. બાળ મિત્રો, આપણે બગડે પાછડે 25 સુધીના બધા જ અંકો વ્યવસ્થિત ભણ્યા. આજે આપણે ભણવાનો છે બગડે છગડે 26. અંક બગડે છગડે 26. બાળ મિત્રો, આ સરસ મજાનું ચોરસ ખાનું દેખાય છે ને, એમાં બગડે 2 અને છગડે 6 સાથે લખેલું દેખાય છે. તો બાળ મિત્રો, આપણે બગડે 2 અને છગડે 6 સાથે લખીએ અને સાથે બોલીએ એટલે વંચાય બગડે છગડે 26. શું વંચાય? બગડે છગડે 26. ઉપર લખ્યું છે 26. અને બાળ મિત્રો, હવે બાજુના ખાનામાં જોઈએ તો સરસ મજાનું ચોરસ બોક્સ આપ્યું છે, એમાં લખ્યું છે બગડે મીંડે 20. કયો અંક લખ્યો છે? બગડે મીંડે 20. અને એનું આ છેલ્લું ખાનું આપ્યું છે, એમાં લખ્યો છે છગડે 6. કયો અંક છે? છગડે 6. બાળમિત્રો, બગડે મીંડે 20 અને છગડે 6 બરાબર બગડે છગડે 26. અહીંયા લખ્યું છે બગડે મીંડે 20 અને છગડે 6 બરાબર બગડે છગડે 26. બાળમિત્રો, આપણે બગડે મીંડે 20માં છગડે 6 ઉમેરીને એટલે બની જાય બગડે છગડે 26. બગડે મીંડે 20માં 6 ઉમેરીએ એટલે બને બગડે છગડે 26. હવે આપણે નીચે જોઈએ તો સરસ મજાના ખાનાઓ આપેલા છે બાળમિત્રો. આ ખાનાઓમાં આપણે ઉપરના ખાનાઓમાં થોડાક ટપકાઓ આપ્યા છે અને નીચેના ખાનાઓ એકદમ ખાલી આપ્યા છે. તો આપણે આ ટપકાઓ ઘૂંટવાના છે અને નીચે જાતે જ બગડે છગડે 26 લખવાનો છે. બાળમિત્રો, સૌ પ્રથમ આપણે ઘૂંટવાની શરૂઆત કરીશું. તો આપણે પહેલા ખાનામાં જોઈએ તો સરસ મજાનું ચોરસ બોક્સ આપ્યું છે, એમાં બગડે છગડે 26 ઘાટા અક્ષરે લખેલું જ છે. બગડે 2 અને છગડે 6 સાથે લખ્યું છે એટલે વંચાય બગડે છગડે 26. પણ બાળમિત્રો, અહીં એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, ઉપરની લીટીમાં અને નીચેની લીટીમાં એક પણ લીટો જોવા દેવાનું નથી. આ વચ્ચે જાજી બધી જગ્યા આપી છે, એમાં જ આપણે ઘૂંટવાનું છે અને એવી જ રીતે આપણે લખવાનું છે. પહેલા ઘૂંટવાનો બગડે 2 અને પછી ઘૂંટવાનો છગડે 6 એટલે બની જાય બગડે છગડે 26. તો ચાલો તમે બધા જ મારી સાથે ઘૂંટવાની શરૂઆત કરો. બાળમિત્રો, આપણે બોલતા બોલતા ઘૂંટવાનું છે. બગડે છગડે 26, 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 બગડે છગડે 26. વેરી ગુડ. બાળમિત્રો, આપણે તો પેલી લાઈન ખૂટી નાખી, હવે આપણે આવ્યા નવી નવી લાઈન. તો ચાલો તમે બધા જ મારી સાથે એ લાઈન ખૂટવાની પણ શરૂઆત કરો. બગડે છગડે 26, 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 બગડે છગડે 26. બાળમિત્રો, આપણી બીજી લાઈન પણ પૂર્ણ થઈ ગઈ. હવે તો ઘૂંટવાની છેલ્લી છેલ્લી લાઈન વધી છે, તો તમે બધા જ મારી સાથે એ લાઈન પણ ઘૂંટવાની શરૂઆત કરો. બગડે છગડે 26, બગડે છગડે 26, બગડે છગડે 26,
બગડે છગડે છવ્વીસ, બગડે છગડે છવ્વીસ, બગડે છગડે છવ્વીસ, બગડે છગડે છવ્વીસ. વેરી ગુડ બાળ મિત્રો, આપણે બધા જ બગડે છગડે 26ના ટપકાઓ ઘૂંટી નાખ્યા. હવે નીચે આપણે જાતે જ લખવાનું છે, તો ચાલો હું તમને એકવાર લખીને બતાવું ને, એટલે તમને ખૂબ સરળ રીતે લખતા આવડી જાય, પછી તમે બધા જ મારી સાથે લખજો. તો બાળમિત્રો, આ ચોરસ બોક્સ દેખાય છે એમાં ઉપર અને નીચે લીટો જવા દેવાનો નથી, વચ્ચે જે આ છાછી બધી જગ્યા છે ને એમાં આપણે લખવાનું છે. તો ચાલો પહેલાં લખવાનો આવી રીતે બગડે બે, અને એની નજીક જ લખવાનો આવી રીતે છગડે છ, એટલે બની જાય બગડે છગડે 26. બાળમિત્રો, ખૂબ દૂર દૂર લખવાનું નથી, નજીક વ્યવસ્થિત લખવાનું, એટલે ખૂબ સરળ દેખાય. દેખાય ને આ બધા કેવા સરસ દેખાય છે, એવી જ રીતે આપણે લખીશું ને, એટલે ઉપર જેવા જ બગડે છગડે લાગશે. તો બાળમિત્રો, વ્યવસ્થિત નજીક નજીક અને વચ્ચે સાચી બધી જગ્યા આપી છે એમાં જ લખવાનું. તો ચાલો તમે બધા જ મારી સાથે લખવાની શરૂઆત કરો. બગડે છગડે 26, 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 બગડે છગડે 26. વેરી ગુડ, એક લાઈન તો પૂર્ણ થઈ ગઈ. હવે આપણે આવ્યા નવી નવી લાઈન, તો ચાલો તમે બધા જ મારી સાથે એ પણ લખવાની શરૂઆત કરો. બગડે છગડે 26, 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 બગડે છગડે 26. વેરી ગુડ, આપણી બીજી લાઈન પણ પૂર્ણ થઈ ગઈ. હવે આપણે આવ્યા છેલ્લી છેલ્લી લાઈન, તો બાળમિત્રો હવે આપણે આ છેલ્લી લાઈન લખવાની છે, તો તમે બધા જ મારી સાથે લખવાની શરૂઆત કરો. બગડે છગડે 26, 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 બગડે છગડે 26. વેરી ગુડ બાળમિત્રો, આપણે બધા જ ખાનામાં બગડે છગડે વ્યવસ્થિત લખી નાખ્યા, ઘૂંટ્યા પણ અને લખ્યા પણ. હવે તમને નીચે ટ્રેનના ડબ્બાઓ દેખાય છે, દેખાય છે કેવી સરસ મજાની રેલગાડી આપી છે, નીચે પૈડાઓ આપ્યા છે, અને આ ડબ્બાઓમાં તમને અંક લખેલા દેખાય છે, દેખાય છે ઘણા બધા અલગ અલગ અંકો લખ્યા છે. તો આપણે સૂચના વાંચીએ કે આ ટ્રેનના ડબ્બામાં અંકો લખ્યા છે એમાં આપણે શું કરવાનું છે. તો ચાલો, અહીંયા લખ્યું છે અંક બગડે છગડે 26ના ડબ્બામાં રંગ પૂરો. અરે બાળમિત્રો, અહીંયા એમ કહ્યું છે કે આ નીચે ટ્રેનના ડબ્બામાં જે અલગ અલગ અંકો આપ્યા છે ને, એ અંકોમાં તમારે બગડે છગડે 26 શોધવાનો છે, અને એમાં તમારો મનપસંદ રંગ પૂરવાનો છે. તો ચાલો તમે બધા તમારો મનપસંદ રંગ હાથમાં લઈ લ્યો. તો ચાલો હવે આપણે જોઈએ, તો આ પહેલા ડબ્બામાં બગડે છગડે 26 લખેલું છે. આ તો બગડે છગડે 26 જ છે. તો ચાલો આખા ટ્રેનના ડબ્બામાં આપણે આપણો મનપસંદ રંગ વ્યવસ્થિત રીતે પૂરવાનો છે. તમારે બધાએ જ રંગ પૂરવાનો છે ખૂબ સરસ રીતે. સરસ, ચાલો બાળમિત્રો, આપણા એક ડબ્બામાં તો રંગ પૂરાઈ ગયો. હવે બાજુમાં જોઈએ તો આ બગડે છગડે 26 છે નથી, તો આપણે આમાં રંગ પૂરવાનો નથી. પછી આ છે બગડે છગડે 26, અરે આ પણ નથી, તો આ ડબ્બામાં પણ આપણે રંગ પૂરવાનો નથી. હવે આ ડબ્બામાં બગડે છગડે 26નો અંક લખેલો છે, અરે હા આ તો બગડે છગડે 26 જ છે. તો ચાલો તમે બધા જ મારી સાથે આ ડબ્બામાં પણ વ્યવસ્થિત રીતે રંગ પૂરો. બાળમિત્રો, તમને જે રંગ પસંદ હોય ને એ રંગ આપણે પૂરવાનો છે, અને વ્યવસ્થિત રીતે આખા ખાનામાં રંગ પૂરવાનો છે. સરસ, આપણે અહીંયા પણ બગડે છગડે 26નો અંક આપ્યો હતો ત્યાં રંગ પૂરી દીધો. હવે બાજુમાં જોઈએ તો આ બગડે છગડે 26નો અંક છે. આ તો અંક બગડે છગડે 26 જ છે. તો ચાલો અહીંયા પણ આપણે રંગ પૂરીશું. તો તમે બધા જ મારી સાથે વ્યવસ્થિત રંગ પૂરો. બાળમિત્રો, આખા જ ડબ્બામાં વ્યવસ્થિત રીતે રંગ પૂરાઈ જવો જોઈએ, આપણે બહાર જવા દેવાનું નથી. સરસ બાળમિત્રો, આપણે
આ ડબ્બામાં પણ રંગ પૂર્યો. હવે બાજુમાં જોઈએ તો છેલ્લો ડબ્બો છે એમાં બગડે છગડે 26 લખેલું છે. નથી, છગડે 6 આપેલો છે પણ એકડે છગડે છે એટલે થાય એકડે છગડે 16. બગડે છગડે 26 લખેલું નથી. તો બાળમિત્રો, આપણે જ્યાં બગડે છગડે 26 હતા એમાં આપણે રંગ પૂરી દીધો. બાળમિત્રો, આપણે આ છે બગડે છગડે 26 લખતા, ઘૂંટતા, ઓળખતા બધું શીખી ગયા, પણ આપણે ફરી પાછી ઘરે એકવાર પ્રેક્ટિસ તો કરવી જ પડશે ને. એટલે તમે બધા જ મારી સાથે પાના નંબર 17 ખોલો. તો બાળમિત્રો, આ છે આપણું પાના નંબર 17. અહીંયા પણ બગડે છગડે 26નો અંક આપ્યો છે. આપણે બગડે છગડે 26ની પ્રેક્ટિસ કરવાની છે. અહીંયા જે મણકા આપ્યા છે ને બાળમિત્રો, એ તમારે ગણવાના છે અને નીચે ઘૂંટવાનું છે, પછી લખવાનું છે, અને આ ટ્રેનના ડબ્બામાં બગડે છગડે 26 શોધીને તમારો મનપસંદ રંગ પૂરવાનો છે. વાલીશ્રીને જણાવવાનું કે બાળક પાસે પાના નંબર 17 પરનું હોમવર્ક પૂર્ણ કરાવે. આવજો બાળકો, આપણે ફરી પાછા મળીશું. વંદે માતરમ.